નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં. જય હો જૂનાગઢ. આજે 9 નવેમ્બર એટલે કે જૂનાગઢનો જન્મદિવસ. આમ આપણો દેશ 15 ઓગસ્ટ 1947માં આઝાદ થયેલો, પરંતુ તે સમયે જૂનાગઢના નવાબ ભારતમાં જોડાવા માગતા ન હતા. તેમને પાકિસ્તાન સાથે જોડાવવું હતું, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય આગેવાનોની આગવી સૂઝથી આરજી હકુમત કરવામાં આવી અને અંતે નવાબે જૂનાગઢ છોડીને ચાલ્યા જવું પડ્યું. માટે 9 નવેમ્બર 1947ના દિવસથી દરેક 9 નવેમ્બરને જૂનાગઢનો જન્મદિવસ અથવા સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢનો ઇતિહાસ જોઈએ તો ખ્યાલ આવે છે કે આ ખૂબ જ જૂનું શહેર છે. આનો પાયો 319 ઈસવીસન પૂર્વમાં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યએ નખવેલો અને જેની શરૂઆત તેને ઉપરકોટથી કરેલી. ત્યારબાદ ક્રમશઃ અનેક શાસકોએ તેના પર રાજ કર્યું. જૂનાગઢ ખૂબ જ સુંદર સિટી છે, માટે દર વર્ષે તેનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવ્ય ભાસ્કર દ્વારા જય હો જૂનાગઢ થીમ નીચે આનું આયોજન કરેલું છે. શા માટે જૂનાગઢ પ્રખ્યાત છે? તો કે જૂનાગઢ પ્રખ્યાત છે કારણ કે તેના ઘણા કારણ છે, જેમાં ગિરનાર મુખ્ય માનવામાં આવે છે. આ એક ખૂબ જ શ્રેષ્ઠ સંપત્તિ ગણવામાં આવે છે. માટે જૂનાગઢનો પહેલા ગિરિનગરી તરીકે પણ ઓળખવામાં આવતી હતી. ગિરનાર પર આવેલા જૈનના સ્થાપત્યો ખૂબ જ પ્રખ્યાત છે. નેમિનાથ મહાદેવનું મંદિર, ગુરુદત્ત, માતા અંબાજી વગેરે અહીં ખૂબ જ પ્રખ્યાત છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રિનો મેળો ભરાય છે, જેમાં લાખો દેશ વિદેશના પ્રજા આવે છે અને તેને માણે છે. ગિરનારની લીલી પરિક્રમાની તો વાત જ અલગ છે, જેમાં આજુબાજુના અન્ય રાજ્યોના પણ લાખો લોકો આવીને 32 કિલોમીટર સુધીની પરિક્રમા કરીને એક અનોખો લાવો માણે છે. આ ઉપરાંત અશોકનો શિલાલેખ, સુદર્શન સરોવર, ભવનાથ મહાદેવનું મંદિર, ખાપરા કોઢિયાની ગુફાઓ, પ્રાણી સંગ્રહાલય, ઉપરકોટ, બાવદીન કોલેજ, મકબરો અને અક્ષર મંદિર વગેરે જૂનાગઢની શાન છે. આમ જૂનાગઢમાં દર વર્ષે લાખો માણસો મુલાકાત લે છે. અમિતાભ બચ્ચન પણ અહીં જાહેરાત કરી ગયેલા કુછ દોન તો ગુજારીએ ગુજરાતના થીમથી. માટે જ અમે જૂનાગઢવાસીઓને જૂનાગઢ વાહલું અને ગર્વ છે કે અમે જૂનાગઢવાસીઓ છીએ. અને આપણે સૌએ આ સ્થળનું સાચવવું પણ જરૂર છે. માટે જ યુવાનોને આજે હું અપીલ કરું છું કે જૂનાગઢને સ્વચ્છ રાખવું આપણી નૈતિક ફરજ છે. આજે આ સ્થાપત્યોની અવદશા છે જેના જવાબદાર આપણે જ છીએ. તો આજે જૂનાગઢના જન્મદિવસે આપણે શપથ લઈએ કે અમારું જૂનાગઢ શ્રેષ્ઠ જૂનાગઢ. મારું નામ કાવ્યેશ કારેલિયા. જય હો જૂનાગઢ.